આ તરફ દાહોદ અને નર્મદામાં પણ માવઠાનો માર પડ્યો. દાહોદમાં ધૂળની ડમરી સાથે વંટોળિયો વરસાદ ખાબક્યો. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ વરસ્યો. દાહોદમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠાનો માર પડ્યો. દાહોદના લીંબડીનગરમાં પવન સાથે વરસાદ ખાબક્યો. લીંબડીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત થઈ, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદી માહોલ વચ્ચે દાહોદ પંથકમાં તેજ પવનને કારણે વંટોળિયો ફૂંકાયો. આખા દિવસના ઉકળાટ બાદ વંટોળિયો ફૂંકાયો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડની બાજુમાં ભારે પવનને કારણે વંટોળિયો ફૂંકાઈ રહ્યો છે. ધૂળની ડમરી સાથે વંટોળિયો ફૂંકાતા રસ્તા પર જઈ રહેલા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો. સરીબાર, કોકમ અને મોહબી સહિતના ગામોમાં ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. આ તરફ નર્મદાના ડેડિયાપાડામાં કમોસમી વરસાદ વરસ્યો. અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો. સરીબાર, કોકમ અને મોહબીમાં વરસાદ નોંધાયો. વરસાદથી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી ગઈ. તો વડોદરાના કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. ભર ઉનાળે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો. સિમરી, રનાપુર, મેથી, સિનોર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. કમોસમી માવઠાને કારણે કરજણ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા. વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે કહ્યું છે આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદના છે એંધાણ. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 6 દિવસ વરસાદ ધબધબાટી બોલાવશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ ખાબકશે. રાજ્યમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉનાળાની ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી. અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી. ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે. साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स जो है लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिल रही है अगले 24 घंटों के लिए. साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पे जो है बनासकांठा, साबरकांठा, अरावली खेड़ा तथा पंचमहल दापोर महिसागर शामिल है, जिसमें लाइट रेन देखा जा सकता है. રાજ્યના જે વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેના પર નજર કરીએ તો 13મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ સહિતના કેટલાક વિસ્તારોમાં, આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટા છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 14 મેના રોજ આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ અને દાહોદ જિલ્લાના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે, આ આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ. હવામાન નિષ્ણાતની મોટી આગાહી. 5 દિવસ ભયંકર વરસાદ ખાબકશે. વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. ભર ઉનાળે ગાજવીજ, તોફાન અને તેજ પવન સાથે વરસાદ ખાબકશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ ખાબકવાની આગાહી કરી છે. 16 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં આકાશી આફત તોડાઈ રહી છે. ગોસ્વામીએ કહ્યું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્ય પર માવઠાનો માર પડશે. ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ પલટાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોને માવઠું ગમરોળશે. આવતીકાલે 13 મે 2024 થી આજે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે. 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે. આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. આ તરફ દાહોદમાં પડેલા કમોસમી વરસાદે એપીએમસીમાં પડેલા અનાજને પલાળી નાખ્યું. અચાનક જ વરસાદ ખાબકતા અનાજની બોરીઓ પાણી પાણી થઈ.
ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દાહોદ જિલ્લામાં પણ જોવા મળી. ગઈકાલે દાહોદ નગરમાં એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદમાં એપીએમસી દાહોદ ખાતે ખુલ્લામાં મૂકેલા અનાજને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું. રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે દાહોદમાં ચોમાસા જેવો વરસાદ ખાબક્યો. વરસાદી વાદળો ઘેરાતા દાહોદ એપીએમસી દ્વારા વેપારીઓને વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેમાં ખુલ્લામાં મૂકેલા અનાજને સલામત સ્થળે ખસેડવા જણાવાયું. પરંતુ વેપારીઓ પોતાનો માલસામાન ખસેડવાની કામગીરી હાથ ધરે તે પહેલા જ ભીષણ ગરમી બાદ અચાનક વરસાદ થયો. એપીએમસીમાં ખુલ્લામાં મૂકેલ અનાજ ઉપર તાડપત્રી ધાકે તે પહેલા જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ખુલ્લામાં પડેલા ઘઉં, ચણા, સોયાબીન, મકાઈ, કણબી અને કઠોળને મોટા પાયે નુકસાન થયું. દાહોદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં મોટું અનાજ માર્કેટ હોવાથી અહીં અત્યારે ચાલુ સિઝનમાં પુષ્કળ અનાજની આવક થઈ રહી છે, જેથી વેપારીઓ દ્વારા અનાજ મૂકવાની જગ્યા નહીં હોવાથી ખુલ્લામાં અનાજ મૂકવાની ફરજ પડી હતી. પંથકમાં ઓચિંતા પડેલા વરસાદને કારણે વેપારીઓનું તો નુકસાન થયું જ, સાથે સાથે ખેતરમાં ઉભેલા પાક જેવા કે મગ, સોયાબીન, ઘઉં, મકાઈ, કેરી, લીંબોડી સહિતના પાકને પણ ભારે નુકસાન પહોંચતા ખેડૂતો પણ ચિંતિત બન્યા. મહાકાય મચ્છુ બે ડેમ ખાલી કરવાનું શરૂ, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા. ભર ઉનાળે મચ્છુ બે ડેમમાંથી ધસમસતા પાણી વહેતા થયા. મચ્છુ બે ડેમના દરવાજા ખોલાતા જ ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છૂટ્યું. મોરબીના મચ્છુ બે ડેમમાં 5 દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવાનો સિંચાઈ વિભાગ તરફથી નિર્ણય કર્યો હતો. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમના રિપેરિંગ અને ગેટ બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમના બે દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા ખોલાતા જ ડેમમાંથી 1400 ક્યુસેક ધસમસતું પાણી વહી નીકળ્યું. ડેમમાંથી નદીમાં પાણી છોડાતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીમ્બડી, ધરમપુર, રવાપર, અમરેલી સહિતના કુલ 34 ગામોને એલર્ટ કરાયા છે. આ 34 ગામના કાંઠા વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવાયો અને નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસેડી દીધા. આ તરફ મોરબીના બેઠા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહન ચાલકોએ 3 દિવસ આવન જાવન માટે મયુર પુલનો ઉપયોગ કરવાનો રહેશે. નટરાજ ફાટક, કેસરબાગથી બેઠા પુલ કોઝવે તરફ અને શક્તિ ચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ રહેશે. સુરતથી અમદાવાદ જતી મિની બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે તમામ મુસાફરો સુરક્ષિત. અમદાવાદ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના થતા બચી ગઈ. એક ટેમ્પો ટ્રાવેલરમાં સવાર 15 લોકો સુરતથી અમદાવાદ શ્રીમંત પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. બસમાં આગ લાગવાની જાણ થતા જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. જોકે ધુમાડા નીકળતા ડ્રાઈવરે બસ બાજુમાં ઉભી રાખીને મુસાફરોને નીચે ઉતારી દીધા. જેવા મુસાફરો નીચે ઉતર્યા અને તરત જ મિની બસ ભડભડ બળવા લાગી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો હતો અને 6 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. મિની બસ સુરતથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો. આ બનાવમાં બસ બળીને ખાક થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બસમાં ભીષણ આગ લાગ્યા બાદ બસ જાણે કે હાર્ડ પિંજર બની ગઈ. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને કાબૂમાં લીધી. પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે. આ દુર્ઘટનાના કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આજે આગની ઘટનાઓ બની. દાહોદમાં ટ્રાન્સફોર્મરમાં ભડાકા થયા. દાહોદમાં MGVCL ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. આગ લાગતા ટ્રાન્સફોર્મરમાં જોરદાર ભડાકા થયા હતા. આગ લાગતા ગોદી રોડ પરના વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ. ટ્રાન્સફોર્મર સળગી જતા આસપાસના વિસ્તારમાં અંધારપટ છવાયો. વીજળી ગુલ થઈ જતા આખી રાત લોકો ગરમીમાં શેકાયા. આ ઘટનાની જાણ થતાં MGVCL દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામ હાથ ધરાયું હતું. મોબાઈલ રાખનારાઓ માટે સાવચેતીરૂપ ઘટના દાહોદમાં બની. દાહોદમાં બનેલો એક બનાવ તમામ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. એક વ્યક્તિનો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો. બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગ્યો. આગ લાગતા ગભરાયેલા યુવકે તાત્કાલિક મોબાઈલ બેગમાંથી કાઢીને ફેંકી દીધો હતો, જે બાદ આસપાસના લોકોએ પાણી છાંટીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ચારધામ યાત્રામાં ભયંકર ટ્રાફિક જામ, વાહનોનો ખડકલો થયો. ગુજરાતના કેટલાક પ્રવાસીઓ પણ ટ્રાફિકમાં ફસાયા. બદ્રીનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ઉત્તરાખંડના તમામ ચારે ધામ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે કેદારનાથમાં રેકોર્ડ સંખ્યામાં 32,000 શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ દરમિયાન યાત્રાના પહેલા જ દિવસે યમુનોત્રી જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. દહેરાદૂન યમુનોત્રી જતા માર્ગ પર ટ્રાફિક જામ થઈ જતા વાહનોનો ખડકલો થયો. ભરચક ટ્રાફિકમાં ગુજરાતના કેટલાક પ્રવાસીઓ પણ ફસાયા. દહેરાદૂનથી યમુનોત્રી જતા માર્ગ પર યાત્રીઓ ભરેલા વાહનો રોકવામાં આવ્યા હતા. યમુનોત્રીમાં ભારે ભીડ ઉમટી પડતા યાત્રીઓને અધવચ્ચે રોકવામાં આવ્યા હતા. 40-50 બસ અને ટેમ્પો ટ્રાવેલ્સ ફસાઈ જતા લોકો અટવાઈ ગયા.
જો કે લોકલ વાહનોની અવર જવર પર કોઈ રોક નથી. યમુનોત્રીમાં ટ્રાફિક વધતા યાત્રીઓને હાલાકી પડી રહી છે. જો કે તંત્રએ કહ્યું કે ધીમે ધીમે વાહનોને આગળ જવા દેવામાં આવી રહ્યા છે, ધીમે ધીમે રસ્તો ક્લિયર થઈ જશે. મહત્વનું છે કે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરથી લઈને 2 કિલોમીટર સુધી માર્ગ પર ચારે તરફ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. પોલીસ અને પ્રશાસને ભીડને કાબૂમાં કરવા પ્રયાસો કર્યા, પરંતુ સ્થિતિ એવી હતી કે 4-4 કલાક સુધી લોકો ફસાયેલા રહ્યા, જેના કારણે યાત્રીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. મધર્સ ડે દિવસે